લેપ્રોસ્કોપિક નીસન ફંડોપ્લાયકેશન એટલે કે ગર્ડ, એસિડ રિફ્લક્સ અને હાયટસ હર્નિયા માટેની સર્જરી, પછીની પ્રવૃત્તિ, કાર્યક્ષમતા અને કસરત. જે પણ દર્દીઓએ આ ઓપરેશન કરાવ્યું હોય કે જે આ ઓપરેશન કરાવવાનું વિચારી રહ્યા હોય તેમના મનમાં આ ઓપરેશન પછીની કાર્યક્ષમતા, પ્રવૃત્તિઓ અને કસરત વિશે ઘણા બધા પ્રશ્નો હોતા હોય છે. ઓપરેશન પછી ક્યારે અમે અમારી રૂટીન પ્રવૃત્તિઓ શરૂ કરી શકીએ? ઓપરેશન પછી અમે કયા પ્રકારની કસરત કરી શકીએ? કસરત કરવાનું ક્યારથી શરૂ કરી શકીએ? શું અમે જિમમાં થતી કઠોર કસરત એટલે કે વેઇટ લિફ્ટિંગ એક્સરસાઇઝ, મસલ ટોનિંગ અને મસલ બિલ્ડિંગ એક્સરસાઇઝ કરી શકીએ? શું અમે વિવિધ પ્રકારના યોગાસન અને મુદ્રાઓ કરી શકીએ? ઓપરેશન પછી અમે અમારી સેક્સ્યુઅલ એક્ટિવિટી ક્યારે શરૂ કરી શકીએ? અને શું આ ઓપરેશન પછી કાયમ માટે એટલે કે જિંદગીભર માટે અમુક પ્રકારની કસરત અથવા તો પ્રવૃત્તિ અમારે બંધ કરવી પડશે? આ તમામ પ્રશ્નો ખૂબ મહત્વપૂર્ણ છે અને તેથી જ ઉદ્ભવવા પણ ખૂબ વ્યાજબી છે. અને આ વિડીયોમાં અમે આ તમામ પ્રશ્નોના ઉત્તર આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ ઓપરેશન લેપ્રોસ્કોપિક પદ્ધતિથી થાય છે અને તેથી જ ઓપરેશન પછીનો દુખાવો ખૂબ જ ઓછો હોતો હોય છે. મોટા ભાગના અમારા દર્દીઓ ઓપરેશનના અમુક કલાકમાં જ પથારીમાંથી ઉઠીને હરતા ફરતા હોય છે. ઓપરેશનના થોડાક દિવસ માટે થોડો ઘણો દુખાવો જરૂરથી હોય છે અને દુખાવાની દવાની જરૂર પણ પડતી હોય છે. તેમ છતાં પહેલે દિવસથી જ ચાલવા ફરવા અને સીડી ઉતરવા ચડવા પર કોઈ પ્રતિબંધ નથી હોતો. હકીકતમાં તો અમે અમારા દર્દીઓને વહેલી તકે હરવા ફરવા અને ચાલવા પર જોર આપીએ છીએ, પ્રોત્સાહિત કરીએ છીએ, કેમ કે આમ કરવાથી તેમની રિકવરી ઝડપેથી થાય છે અને અમુક પ્રકારના કોમ્પ્લિકેશન પણ ઘટતા હોય છે. તેથી જ ઓપરેશનના પહેલા દિવસથી જ ચાલવા ફરવા, સીડી ચડવા ઉતરવા અને સિટીની અંદર રિક્ષા, બસ કે કારથી ટ્રાવેલ કરવા પર કોઈ પ્રતિબંધ નથી હોતો. ઓપરેશનના અમુક દિવસમાં જ જેમ દર્દી સ્વસ્થ મહેસૂસ કરે તેમ જ તેમના રૂટીન, ઘરના અને ઓફિસના કામ શરૂ કરી શકાય છે. ઓપરેશનના અમુક દિવસમાં જ તમારા સર્જનની પરવાનગી સાથે અને અમુક સાવચેતી સાથે સિટીની બહારનું ટ્રાવેલ એટલે કે મુસાફરી બસ, ગાડી, ફ્લાઇટ અથવા તો ટ્રેનથી કરી શકાય છે. આ ઓપરેશનમાં હાયટસ હર્નિયાનું રિપેર ડાયાફ્રામના હાયટસના સ્નાયુઓ પર ટાંકા લઈને કરવામાં આવે છે અને શરૂઆતના અમુક સમય માટે ડાયાફ્રામના આ ભાગ પર વધુ પડતો જોર, દબાવ કે ઝટકા ન આવે તે ખૂબ મહત્વપૂર્ણ છે. ઓપરેશનમાં ટાંકા લીધેલા સ્નાયુઓની જગ્યાએ કમ્પ્લીટ હિલિંગ થતા, સંપૂર્ણ રૂજ આવતા અને મજબૂતી બનતા અમુક મહિનાઓ થાય છે અને ત્યાં સુધીને અમુક પ્રકારની કસરતો અને પ્રવૃત્તિઓ આપણે ટાળવી જોઈએ. તે તમામ પ્રવૃત્તિ અને કસરત કે જેમાં પેટમાં દબાણ ઊભું થતું હોય અને ડાયાફ્રામના હાયટસની જગ્યાએ ખેંચાવ કે દબાણ ઊભો થતો હોય તે આપણે શરૂઆતના 3 મહિના માટે ટાળવી જોઈએ. તેથી જ જિમની અમુક કસરતો, વેઇટ લિફ્ટિંગ એક્સરસાઇઝ, મસલ ટોનિંગ એક્સરસાઇઝ, અમુક પ્રકારના યોગાસન અને મુદ્રાઓ શરૂઆતના 3 મહિના માટે ન કરવા જોઈએ. આપણા રોજિંદા ઓફિસ અને ઘરના કામમાં પણ 5 કિલોથી વધુ વજન ઉચકવાનું ટાળવું જોઈએ. શરૂઆતના અમુક મહિનાઓ માટે ઊંધા પડીને પેટ પર સુવાનું પણ ટાળવું જોઈએ. ઓપરેશન પછી અમે અમારા દર્દીઓને નિયમિત રીતે ડીપ બ્રીધિંગ એક્સરસાઇઝ અથવા તો પ્રાણાયામ કરવાની સલાહ આપતા હોઈએ છીએ, કારણ કે તેમ કરવાથી ઓપરેશનના ઓવરઓલ રિઝલ્ટ વધુ સારા બનતા હોય છે. ઓપરેશન પહેલાંની જે દર્દીઓની તકલીફ હોય છે તેમાં વધુ સુધાર જોવા મળતો હોય છે. તેમ છતાં અમે શ્વાસોશ્વાસની અમુક બીજી પદ્ધતિઓ જેમ કે કપાલભાતી અને અનુલોમ વિલોમ શરૂઆતના 3 મહિનાઓ માટે ન કરવાની સલાહ આપીએ છીએ, કારણ કે આ પ્રકારની શ્વાસોશ્વાસની પદ્ધતિઓમાં ડાયાફ્રામના સ્નાયુઓનું સંકોચન બળપૂર્વક અને ઝટકા સાથે થાય છે, જે શરૂઆતના મહિનાઓમાં યોગ્ય નથી.
અમારા દર્દીઓને અમારી એ પણ સલાહ રહેતી હોય છે કે શરૂઆતના એક મહિના માટે દ્વિચક્રી વાહન એટલે કે ટુ વ્હીલર ન ચલાવે, સાથે સાથે શરૂઆતના અમુક મહિનાઓમાં રોડ ટ્રાફિક એક્સિડન્ટ ન થાય તેની વિશેષ કાળજી રાખવી જોઈએ, કારણ કે તેવું થવા પર હાયટસ હર્નિયાના રિપેરની જગ્યાએ સમસ્યા ઊભી થવાની શક્યતાઓ રહેતી હોય છે. શરૂઆતના મહિનાઓમાં ટ્રાવેલિંગ દરમિયાન ખાડા ખબડા અને ઝટકા પણ ટાળવાનો ખૂબ પ્રયત્ન કરવો જોઈએ. તમારે વધુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ તમામ પ્રતિબંધ થોડાક સમય માટે જ છે. ઓપરેશનના 3 મહિના પછી તમારા સર્જનની અનુમતિ સાથે અને અમુક સાવચેતીઓ સાથે તમે આ તમામ પ્રવૃત્તિઓ અને કસરત ધીરે ધીરે ફરીથી શરૂ કરી શકો છો. આ ઓપરેશન પછી કાયમ માટે, જિંદગીભર માટે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કે કસરત પર પાબંદી નથી હોતી. ઓપરેશનના થોડા અઠવાડિયામાં જેમ તમે વધુ સ્વસ્થ મહેસૂસ કરો અને તમારા કમ્ફર્ટ પ્રમાણે તમારી સેક્સ્યુઅલ એક્ટિવિટી તમે ફરીથી શરૂ કરી શકો. આમ છતાં શરૂઆતના અમુક મહિનાઓમાં આ પ્રવૃત્તિઓ થોડી હળવાશથી કરવી જોઈએ. પેટના ઉપરના ભાગ પર વધુ પડતો દબાવ કે વજન ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ. આશા રાખું છું કે લેપ્રોસ્કોપિક નિસન ફંડોપ્લાઇકેશન એટલે કે એસિડ રિફ્લક્સ ગર્ડ અને હાયટસ હર્નિયાની સર્જરી પછી પ્રવૃત્તિઓ, કાર્યક્ષમતા અને કસરતો વિશે તમારા જે પ્રશ્ન અથવા તો ચિંતાઓ છે તેનું તમને સમાધાન મળ્યું હશે. આમ છતાં તમારે એ સમજવું જરૂરી છે કે આ તમામ સલાહ આ પ્રકારના ઓપરેશન થતા દર્દીઓ માટેની કોમન સલાહ છે, અને મારો વિશેષ આગ્રહ છે કે તમારે તમારા સર્જન સાથે આના પર વિસ્તારથી ચર્ચા કરવી જોઈએ કે તમારા કેસમાં તમારા હાર્ટ હર્નિયાની સાઇઝ, તમારા સ્નાયુઓની મજબૂતી, તમારી ઉંમર અને તમારી બીજી બીમારીઓને ધ્યાનમાં રાખીને તમારા માટે પ્રવૃત્તિઓ અને કસરત માટે કોઈ વિશેષ અલગ સલાહ છે કે ન.